કમબેક. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે અમદાવાદની સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરતી રિક્ષા ચાલકની દીકરીએ પરિવારનું નામ રોશન કર્યું છે. તન્વી ઠાકોરે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 94.27% પ્રાપ્ત કર્યા છે. રિક્ષા ચાલકની દીકરીએ બોર્ડની પરીક્ષામાં ખૂબ સારું પરિણામ લાવતા પરિવારના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. ત્યારે વીટીવી ન્યૂઝે તન્વી સાથે વાત કરી હતી, જેમાં તન્વીએ જીપીએસસી અને યુપીએસસી પાસ કરવાનું કહ્યું હતું. મારું નામ ઠાકોર તન્વી રાજેશ છે. મારે 94.27% અને 99.82% રેન્ક આવ્યો છે અને રિઝલ્ટથી ઘરમાં બધા બહુ જ ખુશ છે. કેટલા કલાકની મહેનત કરી હતી જે બાદ આ પરિણામ આવ્યું છે? રોજ એવરેજ 7-8 કલાકની મહેનત કરવાથી આટલું પરિણામ આવ્યું છે. પરિવાર તરફથી કેટલો સપોર્ટ મળતો હતો? કારણ કે દીકરીને ઘણી વખત એવું બનતું હોય છે કે તૈયારી નથી કરવા દેતા હતા, ત્યારે આપણા પિતા તરફથી માતા તરફથી કેટલો સપોર્ટ મળતો હતો તૈયારી કરવા માટે? ઘરમાં બધા તરફથી, મમ્મી પપ્પા ભાઈ નાનો બધા તરફથી ફૂલ સપોર્ટ મળતો હતો. બધા તૈયારીમાં પણ મદદ કરતા હતા, ટીવી બી બંધ રાખતા હતા જયારે હું ભણતી હોઉં ત્યારે. ખુશી તો કહી શકાય નહીં એટલી છે, બસ એ ભણે અને એની ઈચ્છા બધી પૂરી થાય એ જ. કેટલી મહેનત કરતી હતી જે બધા પરિણામ આવ્યું છે? મહેનત રોજના 7-8 કલાક ભણવાનું, ટ્યુશન હતા, પછી એ રીતની મહેનત એની. બહુ ઘણો આનંદ થયો છે અને બેબી એ સારું, એના મહેનત પ્રમાણે સારું રિઝલ્ટ આવી છે, એ બદલ હું બહુ આનંદ અનુભવું છું. અને મારા એવા દીકરીને આશીર્વાદ છે કે સદાય આવું ને આવું આગળ વધતી રહે અને અમારા ઠાકોર સમાજનો આગળ વધારતી રહે, એવી મારી ઈચ્છા છે.